રાજકોટને માટે દુઃખનો પાર તૂટી પડ્યો છે. ચોવીસ બાળકો નિર્દોષ લોકોનું અવસાન થાય અને સૌને આમ કહે ને કે આપણી નજરની સામે આ ઘટના કરી એમને પ્રાણ છોડાય, અત્યંત રાજકોટને માટે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. એમ કહે છે કે આ દુર્ઘટના એવી છે કે આની કળવળતા વાર લાગે. જવાબદાર જે કોઈ આની સામે આ આ બનાવ દુર્ઘટના ઘટી છે એમાં જે લોકોની જવાબદારી બને છે એની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે, ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરી અને આને અલગ રીતે જ કોર્ટમાં ચલાવવામાં આવે. જવાબદારોને જે કોઈ ગમે એવા માનતા હોય, ચમરબંધી હોય, પરંતુ એની સામે કડકમાં કડક યુદ્ધના ધોરણે તાત્કાલિક પગલાં લઈ અને સમાજને દાખલો બેસે એવી કડક સજા કરવામાં આવે, એ અત્યારના સંજોગોમાં અમારી માંગ છે. માનીય જે રીતે જે જવાબદાર જે લોકો જે તંત્ર જવાબદાર હોય તો એની સામે પણ પગલાં એટલા માટે લેવા જોઈએ કે આવા લોકોનું જીવ બાળકોની નિર્દોષ બાળકોની જીવ જાય. અને એમ કહે છે કે રાજકોટને માથે કાળી ટીલી સમો એક આ બનાવ બહેનો છે, એના માટે કદાચ સરકારી તંત્રની બેદરકારી હોય એનો ક્યાંય વાંક હોય તો એની સામે પણ પગલાં લેવાય. એટલા માટે કે ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ ન જ ઘટવી જોઈએ. દર વખતે આપણે કહીએ કે ભાઈ હવે નહીં ઘટે, જમરબંધી છોડવા નહીં, પરંતુ અમે માનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાથે પણ વાતચીત થઈ અને જે રીતે એમણે તાત્કાલિક યોજના ધોરણે એક રાહત પણ જાહેર કરી દીધી, પોતે બાળકોના DNAના ટેસ્ટિંગ માટે એક્સપર્ટ ડૉક્ટરોની ટીમ પણ રવાના કરે છે. મુખ્યમંત્રી સતત ચિંતિત છે, એમના કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનરને કામે લગાડ્યા, સમગ્ર તંત્ર કામે લાગ્યું છે, ફાયર બ્રિગેડે પણ જોરદાર કામગીરી કરી છે. લગભગ 4 લાખ રૂપિયાની જાહેરાત કરવામાં મુખ્યમંત્રીએ કરી છે અને 50,000 રૂપિયા ઇજાગ્રસ્તોને આપવામાં આવશે. એટલે જે ગૃહમંત્રી પણ ચિંતિત છે, એ પણ સતત ભારતીય જનતા પક્ષના આગેવાનો સાથે સંપર્કમાં છે. તમામ ભારતીય જનતા પક્ષનું કેન્દ્રીય નેતૃત્વ વડાપ્રધાનશ્રીએ પણ આ દુઃખદ ઘટનાની નોંધ લઈ અને એમને પણ ટ્વીટ દ્વારા પોતાનું દુઃખ, પોતાની પીડા, પોતાની વેદના વ્યક્ત કરી છે. મુખ્યમંત્રી, અમારા પ્રદેશ અધ્યક્ષ KR પાટીલ, સૌ લોકોને અહીં એક દુઃખ છે. અમે સૌ લોકો બનાવ બહેના પછી થોડીક વારમાં આજે અહીંયા પહોંચી થયા હતા, પરંતુ ફાયર બ્રિગેડે પોતાની રીતે જે રીતે યુદ્ધના ધોરણે કામગીરી કરી છે, ગુંગળા એક ધુમાડો થવાથી થોડાક અવસાન તો ગુંગળાઈ જવાના કારણે પત્યા છે, પરંતુ આ પ્રકારની ઘટના હવે આ જે રીતે આપણે વિકાસની અત્યારની જે ચાલી રહી છે, કહી શકીએ કે રાજ્ય જે રીતે એક પ્રગતિના પંથે છે, ત્યારે આ પ્રકારની ઘટનાઓ ન ઘટે ભવિષ્યમાં એ પણ જરૂરી છે. એની સામે વહીવટીતંત્ર, પોલીસ તંત્ર અને ન્યાયિક કોર્ટ દ્વારા શક્ય હોય એટલા કડકમાં કડક પગલાં લેવાય અને આવનારા દિવસોમાં સમાજ ઉપર દાખલો બેસે કે આ પ્રકારનું કોઈ કાયદા સાથે છેડછાડ ન કરી શકે, નિયમોનો ભંગ ન કરી શકે, લોકોના જીવની સાથે ચેડા ન કરી શકે. મોદી સાહેબનો એક રાજકીય સાથે આત્મીય નાતો રહ્યો છે. નરેન્દ્રભાઈ જ્યાં હોય ત્યાં રાજકોટ સાથે સતત સંપર્કમાં આવ્યો છે. રાજકોટમાં દુર્ઘટના ઘટી અને માનીય મોદી સાહેબ જેમણે પોતાની સંસદીય કારકિર્દી પણ રાજકોટથી શરૂ કરેલી, રાજકોટમાં એ ધારાસભ્ય પેટા ચૂંટણી લડેલા, આવા મોદી સાહેબ પણ અત્યારે કાશ્મીરમાં ચૂંટણી લડી રહ્યા છે, એ પણ દુઃખી છે. ત્યારે હું માનું છું કે સમગ્ર ભારતીય જનતા પક્ષ, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, તમામ લોકો આ દુર્ઘટના ઘટી એના માટે દુઃખી છે. અમે સૌ લોકો દુર્ઘટના ઘટી ત્યારના છીએ. જે રીતે તંત્રએ કામગીરી કરી છે, પરંતુ જીવ બચાવવો એ ટોપ પ્રાયોરિટીની વાત હતી. સૌથી પ્રાયોગિકતા એ હતી કે વધુમાં વધુ લોકોને આપણે જીવ બચાવી શકીએ, પરંતુ હવે ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ ન ઘટે એ પ્રકારની તકેદારી રાખવામાં આવે, કડકમાં કડક પગલાં લેવામાં આવે, કડકમાં કડક સજા કરવામાં આવે, એ આજના સમયની માંગ છે.